હેલો વિદ્યાર્થી મિત્રો, કેવું છે? મજામાં છે ને? આજે આપણે એક બીજું નવું ચેપ્ટર કે જે પોલિમર છે, એ પોલિમર ચેપ્ટરનું રિવિઝનનો પાર્ટ આપણે સમજવાના છે. એમ જોવા જઈએ તો પોલિમર ચેપ્ટર ખરેખર ખૂબ નાનું ચેપ્ટર છે. એની અંદર કોન્સેપ્ટને આપણે જો ધ્યાનમાં રાખીશું ને, તો એ કોન્સેપ્ટની મદદથી આપણે એમસીક્યુ ખૂબ ઝડપથી સોલ્વ કરી શકીશું. તો પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ પોલિમરનો મતલબ શું? તો કે ભાઈ પોલિમર જે શબ્દ છે એ ખરેખર આપણા જીવનની સાથે સંકળાયેલું છે. એ પછી આપણા ઘરની અંદર કલર કરાવીએ તે, કે પછી ખાસ કરીને આપણે પીવીસીના પાઇપ હોય, કે આપણી પાસે ઇરેઝર હોય, આ બધા ચિત્રની સાથે પોલિમર સંકળાયેલું છે. એટલે આપણું જીવન પોલિમર વગર અધૂરું છે, આપણે એમ કીધું ચાલે. આ જે પોલિમર શબ્દ, એ ગ્રીક શબ્દ પોલી એટલે વધુ અને મર એટલે એકમ કે ભાગ ની મદદથી બનેલો શબ્દ છે. તો આ પોલિમરનો મતલબ શું? તો કે ભાઈ ઊંચા આણ્વીય દળ ધરાવતા, એટલે એ ઊંચા આણ્વીય દળ ધરાવતા એટલે લગભગ 10^3 થી 10^7 યુનિફાઈડ માસ, ઊંચા આણ્વીય દળ ધરાવતા અણુઓ એકબીજા સાથે જોડાય. સાની મદદથી જોડાય? સહસંયોજક બંધથી જોડાય. અને એ ઊંચા આણ્વીય દળ ધરાવતો અણુઓ જે વધુ સંખ્યામાં જોડાઈને એક મોટા કદનો અણુ બનાવે, મોટા કદનો અણુ બનાવે, તેને શું કહેવાય? પોલિમર તરીકે ઓળખાવી શકાય. હવે જ્યારે આ પોલિમર બને ત્યારે અમુક જે અણુઓ છે એ વારંવાર પુનરાવર્તિત થતા હોય અને આ પુનરાવર્તિત થતા અણુઓ જે પોલિમર બનાવવામાં ઉપયોગી થાય તેને આપણે શું કહેવાય? મોનોમર તરીકે ઓળખાવી શકાય. જેમ કે પોલિથીન, આપણે જે દૂધની કોથળી લઈએ છીએ બરાબર ને, અમૂલની, એ તાજા હોય કે પછી ગોલ્ડ હોય, તો એ પોલિથીનની જે બેગ છે, તો કે ભાઈ એ પોલિથીન પોલિમર છે, પણ એનો મોનોમર કોણ છે? ઇથીન, CH2 એના અસંખ્ય અણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને શું બનાવે? પોલિથીન બનાવતું જોવા મળે. તો એની અંદર મોનોમર કોણ? ઇથીન. અને પોલિમર એટલે CH2 (CH2N)times, તો એને આપણે પોલિમર તરીકે ઓળખાવી શકાય. અને આ પોલિમર બનવાની જે ક્રિયા છે તેને પોલિમરાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. એમ તો વિદ્યાર્થી મિત્ર, ચેપ્ટરને જોવા જઈએ તો ખરેખર ઘણા બધા મુદ્દાઓ આપણે રિપીટ કરવાના થાય, પણ કોન્સેપ્ટ વાઇઝ આપણે જઈએ, એમસીક્યુની સાથે અમુકની બનાવટ જે અવારનવાર ઓલ્ટરનેટિવમાં પૂછાતો હોય, બીજી અગત્યની બાબત એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આ ચેપ્ટરની અંદર ઘણા એવા બધા પોલિમરના નામ છે જેના એક કરતા વધારે નામ છે, તો એ બી યાદ રાખવું જરૂરી છે. આપણને એમસીક્યુનો જવાબ આવડતો હોય પણ એની અંદર નામ બદલી ગળેલું હોય તો પછી આપણે ત્યાં કન્ફ્યુઝ થઈએ. એટલા માટે આપણે એવું બી એક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એવા લગભગ 7-8 પોલિમર એવા છે કે જેના એક કરતા વધારે નામ છે, બરાબર છે? જેમ કે તમારો દાખલા તરીકે તમારું નામ રાકેશ છે, પણ ઘરમાં પ્રેમથી રાકલા એમ કરીને બોલાવી, બરાબર ને? એવી રીતે હોય તો આમાં પોલિમરના બી એક કરતા વધારે નામ હોય, તો એ નામ આપણે યાદ રાખવા જરૂરી છે, બરાબર? તો ખાસ કરીને આવું આપણે જનરલી ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાનું થાય, અને તો આપણે હવે પછી એમસીક્યુ ઉપર ખાસ કરીને સીધે સીધા જતા રહીએ અને કોન્સેપ્ટ વાઇઝ આપણે ધ્યાનમાં રાખીએ. તો પહેલો પ્રશ્ન છે નિયોપ્રિનના મોનોમરનું આયુપીએસી નામ કયું? 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન, નિયોપ્રિનના મોનોમરનું આયુપીએસી નામ કયું છે? તો એની અંદર ઓપ્શન આપેલા છે, જુઓ, 2-ક્લોરોબ્યુટા-1-3-ડાઈન, 3-ક્લોરોબ્યુટા-1-3-ડાઈન, 2-ક્લોરોબ્યુટા-1-2-ડાઈન અને 3-ક્લોરોબ્યુટા-1-2-ડાઈન. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તો ખરેખર નિયોપ્રિનનો મોનોમર છે ક્લોરોપ્રિન, જેને આપણે 2-ક્લોરોબ્યુટા-1-3-ડાઈન એટલે આ 1, 2, 3 ને 4 એટલે 2 ક્લોરો
ब्यूटाबुथ्रेडाइन हवे मुक्त मूलक पॉलिमराइजेशन की प्रक्रिया थी आ मुक्त मूलक पॉलिमराइजेशन की प्रक्रिया थाय तो आज डबल बॉन्ड की परिस्थिति छे अहीं अपनी पास कन्वर्जन थाय અને આપણે પોલીક્લોરોપ્રીન એટલે નિયોપ્રીન પ્રાપ્ત થતો જોવા મળે આપણે આ ધ્યાનમાં રાખીશું તો અહીંથી આપણે એવું નામ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ નિયોપ્રીન નિયોપ્રીનનું બીજું નામ શું છે પોલીક્લોરોપ્રીન એવું આપણે ધ્યાનમાં રાખીશું તો આ નિયોપ્રીનના ઉપયોગ શું છે એ બી આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ નિયોપ્રીનના ઉપયોગ છે વાહકપટ્ટા ગાસ્કેટ અને પાણીના પાઇપના જેને હોસ પાઇપ કહેવાય એના ઉત્પાદનમાં આ નિયોપ્રીનનો ઉપયોગ થતો જોવા મળે અને મને યાદ છે કે એક વખત એવો બી પ્રશ્ન પૂછાયો કે નીચેનામાંથી કયો પોલિમરનો ઉપયોગ હોસ પાઇપના ઉત્પાદનમાં થાય છે આપણે અહીંયા લગભગ ક્વેશ્ચન રિપીટ કરેલો છે તો એને આપણે ધ્યાનમાં રાખીશું તો આ નિયોપ્રીનનો ઉપયોગ શું છે વાહકપટ્ટા ગાસ્કેટ અને પાણીના પાઇપના ઉત્પાદનમાં નિયોપ્રીનનો ઉપયોગ થતો જોવા મળે આપણે એવું ધ્યાનમાં રાખીશું બીજો ક્વેશ્ચન જો આ ટાઈપના ક્વેશ્ચન જનરલી આપણે પૂછાતા હોય એટલે કે એની અંદર દાખલા તરીકે ભાઈ નાયલોન 66 છે જે સંગનન પોલિમર કહેવાય બરાબર છે અને એ સંગનન પોલિમર એટલા માટે કહેવાય કે એના મોનોમર છે એડિબિક એસિડ અને હેક્સામિથિલિન ડાયએમાઇન એમાંથી પાણીનો અણુ દૂર થાય અને પોલીએમાઇડ વર્ગનો પોલિમર નાયલોન 66 બનતો જોવા મળે બરાબર છે તો એના મોનોમર કયા એડિબિક એસિડ અને હેક્સામિથિલિન ડાય તો જનરલી આપણી પાસે જેટલા પોલિમર આપણા ટેક્સ્ટબુકમાં આપેલા છે એ બધાના મોનોમર અને બધાના સ્ટ્રક્ચર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ બરાબર છે તો આવા જનરલી ક્વેશ્ચન પૂછાતા હોય છે ગુજકેટની અંદર તો એટલા માટે મેં બે ક્વેશ્ચન અલગ અલગ રિપીટ કરેલા છે બ્યુના એન ના મોનોમર કયા છે જો ગુજકેટ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન તો બ્યુટા 1,2-ડાઈન અને પ્રોપ 2-ઇન-1 નાઇટ્રાઇલ બ્યુટા 1,2-ડાઈન અને એક્રોલો નાઇટ્રાઇલ બ્યુટા 1,3-ડાઈન અને પ્રોપ 1-ઇન-1 નાઇટ્રાઇલ બ્યુટા 1,3-ડાઈન અને પ્રોપ 2-ઇન-1 નાઇટ્રાઇલ તો ખરેખર બ્યુનાઇન ના મોનોમર કયા છે જો બ્યુટા 1,3-ડાઈન 1,2,3,4 એટલે આ આ પહેલા નંબરના અને ત્રીજા નંબરના કાર્બન સરખે દ્વિબંધ છે એટલે મોનોમર કયા આવી ગયા બ્યુટા 1,3-ડાઈન એક્રિલો નાઇટ્રાઇલ CH2 ડબલ બોન્ડ CHCN CH2 ડબલ બોન્ડ CHCN એને વિનાઇલ સાયનાઇડ તરીકે પણ ઓળખાવી શકાય અથવા પ્રોપ 2-ઇન-1 નાઇટ્રાઇલ IUPAC નામ મોટે ભાગે પૂછાય છે એક્રિલો નાઇટ્રાઇલનું IUPAC નામ જણાવો તો અહીંયાથી ના અને CN ના નંબર એક આપણો 1, 2, 1, 2 અને 3 એટલે પ્રોપ 2-ઇન-1 નાઇટ્રાઇલ એક્રિલો નાઇટ્રાઇલનું IUPAC નામ જણાવો તો પ્રોપ 2-ઇન-1 નાઇટ્રાઇલ આ ટાઈપનો આપણને એનો આન્સર મળે આ બી MCQ પૂછાયેલો છે ધ્યાનમાં રાખો તો હવે જો આ એક્રિલો નાઇટ્રાઇલ બ્યુટા 1,3-ડાઈન એટલે મોનોમર કેવા થઈ ગયા અલગ અલગ એટલે આપણે એને કો પોલિમરાઇઝેશન કહેવાય કો પોલિમરાઇઝેશન અંગ્રેજીમાં નામ ગુજરાતીમાં નામ છે સહ પોલિમરાઇઝેશન તો એ બંને જોડાઈ જાય ખાસ કરીને તો તમે જુઓ જ્યાં ડબલ બોન્ડ છે CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH જુઓ સિંગલ બોન્ડ CH2 ફરી પાછું CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CN એન ટાઈમ્સ તો આ તમારો શું બની ગયું બ્યુના એન રબર તરીકે આપણે એને ઓળખાવી શકાય અને આ બ્યુના એન જે રબર છે એનું બીજું નામ યાદ રાખીશું નાઇટ્રાઇલ રબર શું નામ છે નાઇટ્રાઇલ રબર આપણે નોંધ કરી લેવાની છે ધ્યાનમાં રાખો બ્યુના એન નું બીજું નામ છે નાઇટ્રાઇલ રબર આવું આપણે ધ્યાનમાં રાખીશું તેનો ઉપયોગ શું છે તો એનો ઉપયોગ છે ઓઇલ સીલ એટલે જે પેટ્રોલની જે પેટ્રોલની ટાંકી હોય અને સાથે ખાસ કરીને ઓઇલ જે ભરીએ એ ટાંકી એ સીલ બનાવવા માટે એટલે પેટ્રોલની ટાંકીનું અંદરનું સ્તર બનાવવા માટે મેન્શન કરેલું છે પેટ્રોલની ટાંકીનું વચ સ્તર દેટ મીન્સ કે અંદરનું આવરણ બનાવવા માટે આ ખાસ કરીને બ્યુનાઇન રબરનો ઉપયોગ થતો જોવા મળે આપણે એવું ધ્યાનમાં રાખીશું તો આ એનો ઉપયોગ છે આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે તો બ્યુનાઇન નું બીજું નામ છે નાઇટ્રાઇલ રબર આપણે આ ધ્યાનમાં રાખીશું ત્યાર પછી ટેરિલિન એટલે કે ડેક્રોન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સંગનન પોલિમર છે જો અહીંયા આપણે લખેલું છે 2018-2019 અહીંયા જે સવાલ પૂછાયેલો છે તે વિદ્યાર્થી મિત્રો 2018માં પૂછાયેલો છે સવાલ 2019માં પ્રશ્ન એવો પૂછાયેલો કે ભાઈ ટેરિલિન અથવા ડેક્રોનનું બંધારણીય સૂત્ર કયું ટેરિલિન અથવા ડેક્રોનનું બંધારણીય સૂત્ર કયું બરાબર છે
તો આની અંદર આપણે ધ્યાનમાં રાખીશું કે ભાઈ ટેરિલિન જો અહીંયા બધા આપેલા છે, બેન્ઝોઇક એસિડ, ઇથિલિન ગ્લાયકોલ, બરાબર છે, સાલિસિલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલ, ડાઇમિથાઇલ ટર્ફથેલેટ અને ઇથિલિન ગ્લાયકોલ અને બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ અને પ્રોપેન 1,2,3 ટ્રાયોલ, આમ ઓપ્શન આપેલા છે. તો અહીં આપણે એને બરાબર ધ્યાનમાં રાખવાનું છે. જો આપણે ટેક્સ્ટબુકમાં શું આપેલું છે અને આપણે અહીંયા શું લખેલું છે એમાં જરા ડિફરન્સ છે, ધ્યાનમાં રાખીશું. તો જો બનાવટની આખી પ્રોસેસ તમને સમજાવી દો તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલ જો ઇથેન 1,2 ડાયોલ આનું આયુપીએસી નામ થવાનું, રાઈટ. હવે અહીંયા જે લખેલું છે ને, જો આપણે ડાયમિથાઇલ ટર્ફથેલેટ છે એટલે કેવું, એટલે આપણી બુકની અંદર સી ડબલ એચ અને સી ડબલ એચ એટલે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એટલે ટર્ફથેલિક એસિડ આપેલું છે, ટર્ફથેલિક એસિડ આપેલું છે. હવે અહીંયા ઓપ્શનમાં ટર્ફથેલિક એસિડ નથી આપેલું, આપણને ઓપ્શનની અંદર આપેલું છે ડાયમિથાઇલ ટર્ફથેલેટ આપેલું છે, જુઓ સી ઓપ્શન. એટલા માટે આપણે અહીંયા કન્સિડર કરવું છે, એટલે બંને ચાલે. એટલે કહેવાનો મતલબ ટેરિલિન અથવા ડેક્રોનના મોનોમર ઇથિલિન ગ્લાયકોલ અને ટર્ફથેલિક એસિડ આવે અને અથવા તો જે છે ઇથિલિન ગ્લાયકોલ અથવા તો ઇથિન 1,2 ડાયોલ અને ડાયમિથાઇલ ટર્ફથેલેટ આ બંને આવશે, આ ધ્યાનમાં રાખીશું. એટલે હવે અહીંયાથી તમે જુઓ, ખાસ કરીને અહીંયાથી મિથેનોલનો અણુ દૂર થાય એટલે સંગનન કો પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ, પાણીનો અણુ દૂર થાય, આલ્કોહોલનો અણુ દૂર થાય, એમોનિયાનો અણુ દૂર થાય. તો એવી પોલિમરાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન જ્યાં પાણીનો અણુ દૂર થાય, આલ્કોહોલનો અણુ દૂર થાય, તો આપણે એને સંગનન કો પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કહેવાય, રાઈટ. તો અહીંયાથી મિથેનોલનો અણુ કેવી રીતે દૂર થાય એને બી સમજવું જરૂરી છે. તો અહીંયાથી તમે ખાસ કરીને જુઓ, ધ્યાન ટુ વર્ક, તો આ તમારો CH3O, આ તમારો CH3O અને અહીંયાથી હાઇડ્રોજન, એટલે CH3OH અહીંયાથી કમ્પ્લીટલી દૂર થઈ જશે. એટલે તમારું જે બંધારણ કેવું બનશે, જો બંધારણ અહીંથી બનવાનું છે, ઓ એટલે આટલા હાઇડ્રોજન, ઓ CH2 સિંગલ બોન્ડ CH2, પછી જો પાછું આટલે આપણે અહીંયા ઓક્સિજન લઈ લીધું, પછી આટલેથી હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે CH3O દૂર થઈ ગયો, બરાબર છે, એટલે સી ડબલ બોન્ડ ઓ રહી ગયો, જો CH3O અને આટલેથી હાઇડ્રોજન એટલે એ દૂર થઈ ગયો, અહીંયાથી બી હાઇડ્રોજન દૂર થઈ ગયો, જો સી ડબલ બોન્ડ ઓ આવી ગયું, સિંગલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ અને આટલે એન ટાઈમ્સ. તો આને આપણે ટેરિલિન અથવા ડેક્રોન પોલિએસ્ટર વર્ગનો પોલિમર છે આપણે ધ્યાનમાં રાખીશું, પોલિએસ્ટર વર્ગનો પોલિમર છે આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે. પોલિએસ્ટર વર્ગનો પોલિમર કેમ, કારણ કે આટલે સી ડબલ ઓ, સી ડબલ ઓ પુનરાવર્તિત એકમ વારંવાર રિપીટ થયા કરતું જોવા મળે, એટલે ટેરિલિન અથવા ડેક્રોન સંગનન પોલિમર છે, પોલિએસ્ટર વર્ગનો પોલિમર છે, ટેરિલિન અથવા ડેક્રોન રેસા છે. અને બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે ખાસ કરીને ઇથેન 1,2 ડાયોલ અને ટર્ફથેલિક એસિડ એના મોનોમર છે, આ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછીનો જો પ્રશ્ન, કયા પોલિમરનો ઉપયોગ હોસપાઇપની બનાવટમાં થાય છે, એટલે ખાસ કરીને હોસપાઇપનો મતલબ શું, હોસપાઇપનો મતલબ આપણે ખેતરની અંદર મોટર રાખેલી હોય અને મોટરની સાથે પાઇપ જોડેલો હોય, જે એટલો મોટો પાઇપ હોય જે આખા ખેતરની અંદર આપણે ખેતરના ખેતર સુધી એકદમ લાંબો પાઇપ હોય હોસપાઇપ, તેને આપણે હોસપાઇપ તરીકે ઓળખાવી શકાય. તો એ હોસપાઇપની બનાવટમાં કયા પોલિમરનો ઉપયોગ થાય છે, તો અહીંયા બરાબર યાદ રાખવાનું છે. જો ઓપ્શન છે ટેફલોન, નિયોપ્રિન, ઓરોન, પોલિસ્ટાયરીન, બરાબર છે. તો અહીં આપણો આન્સર છે નિયોપ્રિન, નિયોપ્રિન કે જેનું બીજું નામ શું છે, પોલીક્લોરોપ્રિન. જો ઓપ્શનમાં નિયોપ્રિન આપેલું હોય તો બી તમારો રાઈટ જવાબ, અથવા તમને નાઇટ્રાઇલ રબર આપેલું હોય કાં તો બ્યુનાઇન રબર આપેલું હોય તો પણ તમારો જવાબ રાઈટ. એટલે હોસપાઇપની બનાવટમાં, હોસપાઇપના ઉત્પાદનમાં કયા પોલિમરનો ઉપયોગ થાય, તો આપણે બે યાદ રાખવાના છે, એક છે તમારો નાઇટ્રાઇલ રબર અને બીજું છે નિયોપ્રિન.
ઢાળ છે નિયોપ્રિન જેને આપણે પોલીક્લોરોફાઈન તરીકે પણ ઓળખાવી શકાય આ રીતે આપણે યાદ રાખવાનું છે તો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણે એવું ધ્યાનમાં રાખીશું નિયોપ્રિન નો મતલબ નાઇટ્રાઇલ રબર છે એવું સમજવાનું નથી ઢાળ છે નિયોપ્રિન અથવા નાઇટ્રાઇલ રબર ઓપ્શનમાં જો આપેલું હોય તો એવું આપણે સમજવાનું થશે ત્યાર પછી જુઓ નીચેના પૈકી કયો પોલિમર સંગનન અને મિશ્ર બંધિત પોલિમર છે ડાળ છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બી ક્વેશ્ચન કારણ કે મિશ્ર બંધિત એટલે શાખા અમુક અંતરે બંધે શાખાઓ અમુક અંતરે બંધતી હોય રેખીય પોલિમર શાખીય પોલિમર અને મિશ્ર બંધિત પોલિમર એવું પોલિમર પદાર્થોના વર્ગીકરણના મુદ્દાની અંદર આવતું હોય છે એક આપણે આખો ચાર્ટને સમજવાના છે રાઈટ તો અહીં આપણી પાસે જે ઓપ્શન છે નાયલોન 66 ડેક્રોન બેકેલાઇટ નાયલોન ટુ નાયલોન 6 તો આમાં આપણો આન્સર આવશે બેકેલાઇટ જે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડની મદદથી બનતો જોવા મળે બેકેલાઇટ અને મેલેમાઇન એ ખરેખર થર્મોસ્ટેટિંગ પ્લાસ્ટિક છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એ પણ આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે બેકેલાઇટ અને મેલેમાઇન સંગનન અને મિશ્રબંધી પોલિમર તો છે પરંતુ સાથે સાથે આપણે બીજું શું યાદ રાખવાનું છે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે બેકેલાઇટ અને મેલેમાઇન આવું પણ યાદ રાખવાનું છે ચાલો ત્યાર પછી નીચેના પૈકી કયા બે મોનોમરની જોડ પીએચબીવીની બનાવટમાં થાય છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કારણ કે પોલિમરનું ઓવરઓલ ચેપ્ટર નાનું છે પણ આ ચેપ્ટરમાંથી બી આપણને ગુજકેટની એક્ઝામમાંથી બે એમસીક્યુ પૂછાવાના છે યાદ રાખો બરાબર છે તો એ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું કે પીએચબીવીના ટોપિકમાંથી આપણે ક્વેશ્ચન પૂછાવાનો છે એટલે પીએચબીવીનું પૂરું નામ જણાવો પીએચબીવીના મોનોમર કયા છે આપણે અહીંયા ઓપ્શન નથી લખ્યા એટલે આપણે પીએચબીવીનો આખો ટોપિક જ સમજી લઈએ જો પીએચબીવી ના મોનોમર એટલે પહેલો મોનોમર છે 3-હાઇડ્રોક્સી બ્યુટોનાઇક એસિડ અથવા આપણે એવું પણ કહી શકીએ બીટા હાઇડ્રોક્સી બ્યુટિરિક એસિડ બીટા હાઇડ્રોક્સી બ્યુટિરિક એસિડ એ સામાન્ય નામ થવાનું આ યુકેશન નામ જો આ 1-2-3 એટલે 3-હાઇડ્રોક્સી બ્યુટોનાઇક એસિડ નંબર ઓફ કાર્બનની સંખ્યા કેટલી 4 એટલે પીએચબીવી નો પહેલો મોનોમર કયો 3-હાઇડ્રોક્સી બ્યુટોનાઇક એસિડ અથવા આપણે શું કહી શકીએ એટલે આલ્ફા ને એટલે બીટા બીટા હાઇડ્રોક્સી બ્યુટિરિક એસિડ અને બીજું નામ પછી સેમ એવું જ છે 1-2-3-4-5 એટલે ટોટલ નંબર ઓફ કાર્બનની સંખ્યા કેટલી 5 એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર ઓએચ છે એટલે 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ અને બીજું એનું સામાન્ય નામ શું છે સામાન્ય નામ છે એનું બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ હવે યાદ રાખો બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ નો ગુણધર્મ છે ફ્લેક્સિબિલિટી લચકપણાનો ગુણધર્મ ધરાવે છે 2019 ગુજકેટ 2019 ની અંદર આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે ધ્યાનમાં રાખો એટલે સ્ટ્રક્ચરને બરાબર યાદ રાખીશું સ્ટ્રક્ચરને બંધારણને આપણે બરાબર યાદ રાખીશું ગુજકેટ 2019 ની અંદર નીચેના માંથી કયું સંયોજન લચકપણાનો ગુણધર્મ ધરાવે છે ફ્લેક્સિબિલિટી બરાબર છે તો એ છે બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ નું બંધારણને આપણે ધ્યાનમાં રાખીશું આ બે મોનોમર થી આ પીએચબીવી ના હવે અહીંયાથી તમે જુઓ ખાસ કરીને તો અહીંયાથી તમારું ખાસ કરીને કેવી રીતે બને છે તો અહીંયા તમે જુઓ CHOH સિંગલ બોન્ડ CH3 છે તો OH ને આપણે આ બાજુ લઈ લઈએ CH3 નીચે લખી દીધું એટલે CH સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH2 એટલે C ડબલ બોન્ડ O પછી એટલે H H એ નીકળી ગયો બરાબર છે H અને આ તમારી પાસે એટલે પાણીનો અણુ અહીંયાથી કમ્પ્લીટલી દૂર થતો હોય છે આ C ડબલ O એટલે આ બી પોલિએસ્ટર વર્ગનો પોલિમર થવાનો C ડબલ O પછી ફરી પાછું તમે જુઓ તો અહીંયાથી બંધારણ આવવાનું CH CH2 CH3 નીચે મૂકી દીધું CH2 સિંગલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એટલે અહીંયાથી ઓ એચ ને અહીંયાથી હાઇડ્રોજન એટલે પાણીનો અણુ દૂર થઈ તો જોવા મળે અને આપણે પીએચબીવી નું બંધારણ જોવા મળે છે પીએચબીવી નું બંધારણ બી આપણને પૂછી શકાય ધ્યાનમાં રાખો અહીંયા આપણે પ્રશ્ન એવો જ કરેલો છે ખરેખર કે પીએચબીવી ના મોનોમર કયા છે તો
પીએચબીવી ના મોનોમર આયુપીએસી નામ બી ઓપ્શન માં આપે અથવા સામાન્ય નામ પણ આપે. તો આયુપીએસી નામ જો આપેલા હોય તો 3 હાઇડ્રોક્સી બ્યુટોનિક એસિડ અને 3 હાઇડ્રોક્સી પેન્ટોનિક એસિડ બરાબર છે. અને સામાન્ય નામ લખવા હોય તો આલ્ફા બીટા બીટા હાઇડ્રોક્સી બ્યુટોરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ એના મોનોમર થશે. પીએચબીવી નું પૂરેપૂરું નામ જણાવો આવો બી પ્રશ્ન કરે તો પોલી બીટા હાઇડ્રોક્સી પોલી બીટા હાઇડ્રોક્સી કારણ કે આ બીટા આલ્ફા ને બીટા એટલે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ બ્યુટીરેટ કારણ કે એસ્ટરનો પાર્ટ બની જાય જોવા આવ્યા પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો કો કેમ કારણ કે બંને મોનોમર કેવા છે અલગ અલગ છે. કો બીટા હાઇડ્રોક્સી ફરી પાછું બીટા હાઇડ્રોક્સી વેલારેટ વેલારેટ કારણ કે અહીંયા બી એસ્ટરનો પાર્ટ બનતો જોવા મળે એટલે આનું ફૂલ ફોર્મ છે પીએચબીવી નું ફૂલ ફોર્મ પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલારેટ આવું આપણે ધ્યાનમાં રાખવાનો છે. હવે આનો ઉપયોગ શું છે જો એ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ વિઘટનીય પોલિમર છે. બેક્ટેરિયા વડે એનું વિઘટન થતું જોવા મળે એટલે પર્યાવરણની અંદર એ પ્રદૂષણ ફેલાવતો નથી. કેપ્સ્યુલની બનાવટમાં એનો ઉપયોગ થાય. કેપ્સ્યુલ એટલે આપણે જે કેપ્સ્યુલ ખાઈએ ને એનું જે પડ હોય ને કલરિંગ જે પડ હોય તે આપણા શરીરમાં જાય એટલે ઓગળી જાય તો એ કેપ્સ્યુલની બનાવટમાં એનો ઉપયોગ થતો હોય બરાબર છે. પેકેજિંગમાં ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં બરાબર છે. આ ખાસ કરીને પીએચપીવીનો ઉપયોગ થતો જોવા મળે આપણે ધ્યાનમાં રાખીશું. એટલે ઉપયોગો આ મેન્શન આઉટ કરી દીધેલા જોવા મળે. જૈવ વિઘટનીય પોલિમર એટલે અંગ્રેજીમાં બાયોડિગ્રેડેબલ પોલિમર તરીકે ઓળખાવી શકાય. બાયોડિગ્રેડેબલ પોલિમરનો મતલબ બેક્ટેરિયા વડે એનું વિઘટન થાય. પેકેજિંગમાં ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં ખાસ કરીને પીએચબીવીનો ઉપયોગ થતો જોવા મળે આવું આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આ મોટે ભાગે જનરલી પ્રશ્ન પૂછાતો હોય હાઈ ડેન્સિટી પોલિમર એચડીપી બરાબર છે. હાઈ ડેન્સિટી પોલિથીન કે એની અંદર આ જીગલર નાટા ઉદ્દીપકનો ઉપયોગ થતો જોવા મળે. જીગલર નાટા ઉદ્દીપક કેવી રીતે બને છે તો ટ્રાઇ ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ અથવા ટિટેનિયમ ટેટ્રા ક્લોરાઇડની મદદથી બનતો જોવા મળે આપણે ધ્યાનમાં રાખીશું. જીગલર નાટા ઉદ્દીપક કયા સંયોગથી બનેલું છે તો ટ્રાઇ ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રા ક્લોરાઇડ અથવા ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે આ 7 જ એમસીક્યુ કરેલા છે પણ કોન્સેપ્ટને આપણે ઇન્વોલ્વમેન્ટ લઈ લીધેલા છે. હવે જો આપણે હિન્ટના પાર્ટ ઓફ યુ લગભગ 8 જેટલા નામ લખેલા છે. તો નામ કેવી રીતના કે જુદા જુદા નામ એકના જ બે નામ જેમ કે જો ઓર્લોન ઓર્લોન એટલે પોલી એક્રિલોન આઇટ્રાઇલ. ઓર્લોનનું બીજું નામ શું છે પોલી એક્રિલોન આઇટ્રાઇલ. ચાલો પછી ટેફલોન ટેફલોનનું બીજું નામ શું છે પોલી ટેટ્રાફ્લોરોઇથિલ પોલી ટેટ્રાફ્લોરોઇથિલ. પછી નાયલોન 6 જોજો આ આપણને બુકમાં નથી આવ્યું. નાયલોન 6 તો એનું બીજું નામ શું છે પરલોન એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. નાયલોન 6 નું બીજું નામ શું છે પરલોન. ચાલો પછી ચોથું છે બ્યુનાએસ. બ્યુનાએસ નું બીજું નામ શું છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર એટલે એસબીઆર રબર કહેવાય. બ્યુનાએસ નું બીજું નામ શું છે એસબીઆર રબર. પેરિન નું બીજું નામ ડેક્રોન સ્પષ્ટ કરીને આવ્યા. પછી કુદરતી રબર. કુદરતી રબરનું બીજું નામ શું છે CIS-14 પોલી આઇસોપ્રિન. CIS-14 પોલી આઇસોપ્રિન આ ધ્યાનમાં રાખવાનું છે. નિયોપ્રિનનું બીજું નામ જોઈ લઈએ પોલી ક્લોરોપ્રિન. પોલી ક્લોરોપ્રિન. અને નાઇટ્રાઇલ રબરનું બીજું નામ શું છે યુના એન રબર. તો વિદ્યાર્થી મિત્રો જો આ 8 એવા પોલિમર છે કે જેના એક કરતા વધારે નામ છે તો આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે. અને બીજું એક બધા લગભગ જે બબ્બે નામ ધરાવતા હોય એ બધા જ આપણે ઇન્વોલ્વ કરી દીધેલા જોવા મળે. અને એક નાનો મસ્તો ચાર્ટ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ પોલિમર પદાર્થોનું વર્ગીકરણ કેટલા ભાગમાં થાય. તો પોલિમર પદાર્થોનું વર્ગીકરણ 5 ભાગમાં થાય. સ્ત્રોતને આધારે નંબર 1, બંધારણને આધારે નંબર 2, ત્યાર પછી 3 પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે અને ત્યાર પછી આણ્વીય બળને આધારે અને પોલિમરાઇઝેશનની વૃદ્ધિને આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ કેટલા પ્રકાર થાય છે 5. તેમાં પહેલું છે સ્ત્રોતને આધારે. તમારે કુદરતી પોલિમર આવે તો કુદરતી પોલિમરમાં કયા એક્ઝામ્પલ પ્રોટીન સેલ્યુલો સ્ટાર્ચ. અર્ધ સંશ્લેષિત પોલિમર તો એમાં આવે રેયોન જેને સેલ્યુલોસ ડાયસિટેટના રેસા કહેવાય વોલ્કેનાઇઝ રબર અને સંશ્લેષિત
એક્સપ્લિસિટ પોલિમર, તો એમાં પ્લાસ્ટિક, પ્લાસ્ટિકમાં શું આવે, પીવીસી, ટેફલોન, પોલિથીન. એમાં આ સિવાય સંશ્લેષિત પોલિમરમાં બીજા ઉદાહરણ કયા આવે, કૃત્રિમ રેસા જેમાં આપણે નાયલોન, પોલિએસ્ટરનો સમાવેશ કરી શકાય, કૃત્રિમ રબર આવે તો બ્યુના એસ, બ્યુના એન રબર આવતું જોવા મળે. એક નાનો મસ્તો ચાર્ટ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે આના ઉપરથી બી આપણને ઘણું બધું શીખવાનું મળી જાય. બીજું છે બંધારણને આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરેલું છે, ચાર ભાગ. નંબર એક રેખીય, શાખીય, મિશ્રબંધી, સંબંધ. રેખીયમાં કોણ આવે, ગ્લૂ, રેશમ અને ઊન. શાખીયમાં કોણ આવે, પીવીસી, ટેફલોન. મિશ્રબંધિતમાં કોણ આવે, પેકેલાઇટ, મેલેમાઇન, પ્રશ્ન આવી ગયો. સંગનનમાં કોણ આવે, ટેરિલિન, નાયલોન 6, નાયલોન 6. નાયલોન 6 એટલે એનો મોનોમર કયો, નાયલોન 6 નો મોનોમર આવે કેપ્રોલેક્ટમ, જે સ્વયં સંગનન પોલિમરાઇઝેશનની પ્રક્રિયાથી બનતો જોવા મળે. અને નાયલોન 6 ની તો વાત કરી જ, એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયામાઇન એના મોનોમર છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે તો યોક્સિલ, યોક્સિલમાં પોલિથીન એટલે એનો મોનોમર કોણ, ઇથીન, એક કમ્પ્લીટ ખબર છે, પોલીપ્રોપીન. આ યોક્સિલમાં જે ઉદાહરણ આવે ને તે જ બધા હોમો પોલિમરમાં આવતા જોવા મળે, એટલે પોલિથીન, પોલીપ્રોપીન, પોલીસ્ટાયરીન આ બધા જ એક્ઝામ્પલ યોક્સિલ અને હોમો પોલિમરમાં એક સરખા જ આવે. હોમો પોલિમર એટલે એક જ મોનોમર કહેવાનો મતલબ, હોમો પોલિમરનો મતલબ એક જ મોનોમર. સમ પોલિમર આપણી બુકમાં એવું આપેલું છે, અને કો પોલિમરનો મતલબ શું, મોનોમર જુદા જુદા. તો એની અંદર તો ઘણા બધા આવે, ટેરિલિન આવે, બેકેલાઇટ આવે, બરાબર છે, તો એ કો પોલિમરની અંદર આવતું જોવા મળે. આણ્વીય બળને આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણમાં ઇલાસ્ટોમર એટલે ખેંચી શકાય એવું, બરાબર છે, એમાં ઇલાસ્ટોમરની અંદર કુદરતી રબર, નિયોપ્રિનનો સમાવેશ થાય. પછી નંબર ટુ રેસા છે, નાયલોન, ટેરિલિન. થર્મોપ્લાસ્ટિકમાં પોલિથીન, પીવીસી, પોલિસ્ટાયરીન અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં બેકેલાઇટ ને મેલેમાઇન એમ સમાવેશ થતો જોવા મળે. એક આખો ચાર્ટ આપણે સમજાવવાનો પ્રયત્ન કરી દીધેલો જોવા મળે. આ સિવાય બીજા કોઈ કોન્સેપ્ટ બાકી રહી જતા હોય, બરાબર છે, આ સિવાય બીજા કોઈ કોન્સેપ્ટ બાકી રહી જતા હોય તો આપણે ધ્યાનમાં રાખવાના છે, અને એને બરાબર કોન્સેપ્ટને પહેલાં ક્લિયર કરવાના, પછી એમસીક્યુ સોલ્વ કરવાના. વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇક કરો, બરાબર છે, મિત્રોને શેર કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે અને તમારા પરિવારની સુરક્ષા